नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। नवसारी जिला कलेक्टर द्वारा शाळा कॉलेजोमां आवतीकाल शनिवार तारीख 16/7/2022 ना रोज रजा जाहिर करवामां आवी छे। पूरनी जे परिस्थिति निर्माण थई छे, हालमां पाणी ओसरे छे अने तेने लईने सफाईथी लईने अनेक जे कामगीरीओ होय जेथी કોઈપણ લોકો શાળા કોલેજે ન જઈ શકે અથવા રેડ એલર્ટમાં કોઈ વરસાદ વધુ પડે અને કોઈ શાળા કોલેજે ન જઈ શકે અને કોઈ પરિસ્થિતિ ગંભીર બને તેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી આવતીકાલ શનિવારના દિને પણ કોલેજ શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। ગણદેવી ખાતે આજ સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। વેંગણિયા નદી પર એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તેમજ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા। નવસારી જિલ્લામાં કેટલા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। આ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું, તેમજ કેટલાકના ઘરોમાં તેમજ કેટલાક સ્થળો પર પાણી ભરાઈ ચૂક્યા હતા। ત્યારે ગણદેવી સુંદરવાડી ખાતે એક નાના બાળકનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એનડીઆરએફની ટીમ દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુંદરવાડી ખાતે એક નાના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તવડી ગામમાં આવેલા પૂરના પાણી ઓસરતા ગામજનો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી। તવડી ગામ કે જે પૂર્ણા નદીના પૂરમાં ડૂબાણમાં આવી ગયું હતું અને સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું, ત્યારે આ ગામના લોકોને આજે પાણી ઉતરતા 3000 લોકો માટે જિલ્લા પંચાયતના માજી સરપ્રમુખ એવા દિનેશભાઈ દ્વારા સમગ્ર ગામના લોકો માટે રસોઈની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ગામ લોકોને જરૂરી મદદ પણ કરવામાં આવી હતી અને તમામ લોકોને આજે જે ઘરમાં સાફ સફાઈમાં પણ તેઓ દ્વારા મદદ કરવામાં આવી હતી। ગણદેવીના અંતલિયા ઉંડાંચને જોડતા પુલને ગંભીર નુકસાન પહોંચ્યું છે। કાવેરી નદી પર આવેલા ઉંડાંચ ગામનો પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। અંદાજિત 8 વર્ષ અગાઉ કાવેરી નદી પર આ પુલ બનાવવામાં આવ્યો છે, ત્યારે કાવેરી નદી પર બનેલા બ્રિજનો ઉંડાંચ તરફનો સ્પાન બેસી ગયો છે, ત્યારે પુલ સ્પાન બેસી જતા પુલને બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે। શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે। ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે। વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। નવસારી જિલ્લામાં સતત કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જેમના રહેવાની અને જમવાની સુવિધા તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી। છતાં પણ કેટલાક ટ્રસ્ટો અને કેટલાક લોકો દ્વારા ફૂડ પેકેટ બનાવી અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં આવી હતી, ત્યારે ના તો સ્ત્રી ના તો પુરુષ એવા કિન્નર પ્રકૃતિ માસીએ પણ પોતાના હાથેથી ખીચડી બનાવી અસરગ્રસ્ત લોકોને મદદ કરી હતી, તેમજ માનવતા મહેકાવી હતી। નવસારી જિલ્લામાં પાણી ઓસર્યા બાદ શું છે જિલ્લાની સ્થિતિ? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। ખરસુબા ગામની પાંજરાપોળમાં 1 સાથે 100 થી વધુ ગાયોના મોત, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ। એન્ડલ હાઈવે પરની હોટલમાં એક ટ્રક ચાલકનું મોત, ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એન્ડલ હાઈવે પર આવેલ જાંબાની હોટલના કમ્પાઉન્ડમાં એક ટ્રક ચાલક ટ્રકની કેબિનમાં મરણ પામેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી।
આ બનાવની ફરિયાદ 30 વર્ષીય અશોકભાઈ મોહનલાલ વિશ્રોએ ખારેલ પોલીસમાં કરી હતી. તેમજ મરણ જનારનું નામ રેશમસિંહ હરજીતસિંહ છે, જેની ઉંમર 50 વર્ષીય છે અને તેઓ ભાથલ પંજાબના છે. આ વાત તેમના લાયસન્સ પરથી જાણવા મળી હતી. સાદકપુર ગોલવાડ ગામમાં બચાવ કામગીરી દરમિયાન એનડીઆરએફની ટીમે 48 લોકોને બચાવ્યા. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપુર ગોલવાડ વિસ્તારમાં કાવેરી નદીના પાણી વધતા ચૌ તરફ પાણી ભરાઈ જતા આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે બોટ અને બચાવના અદ્યતન સાધન સામગ્રી સાથે પહોંચી ગઈ હતી અને આ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો. એનડીઆરએફની ટીમે 48 લોકોને સફળતાપૂર્વક સલામત. શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો? આજે જ મુલાકાત લો વિપુલ મ્યુઝિકલ એનેક્સ, કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લુટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર મેઇન રોડ, કોલાજી કોલ્ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. અમત સ્થળે પહોંચાડ્યા હતા તેમજ બચાવ કામગીરી ચાલુ છે. ગણદેવીમાં વરસતા વરસાદમાં ગુરુ પ્રેમ છલકાયો. ભારત વર્ષમાં પ્રાચીન કાળથી ગુરુ શિષ્ય પરંપરાનો અનોખો ઇતિહાસ છે. અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂનમ, જેની ભક્તો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. ગણદેવી તાલુકામાં બુધવારે વરસતા વરસાદમાં ભક્તોનો ગુરુ પ્રેમ છલકાયો હતો અને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ગણદેવી જૂના સિનેમા રોડ બાપા સીતારામની મઢુલીથી જલારામ બાપા મંદિર સુધી ગીત ભજન ગરબાના સથવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેમજ વરસતા વરસાદમાં ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા અને બાપા સીતારામ યુવક મંડળે મહાપ્રસાદનું આયોજન પણ કર્યું હતું. ગણદેવી તાલુકાના મેંધર ગામમાં ઝીંગાના તળાવમાં કામ કરતા 20 મજૂરોનું સ્થળાંતર. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ગામમાં મોટા પ્રમાણમાં ઝીંગાના તળાવો આવ્યા છે. ત્યાં જ ઝીંગાના તળાવમાં કામ કરતા મજૂરો વસવાટ કરતા હોય છે. ભારે વરસાદના કારણે મેંધર ગામમાં ઝીંગાના તળાવો તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાતા મજૂરો ફસાયા હતા. જિલ્લા પ્રશાસને રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરી ઝીંગાના તળાવના 20 મજૂરોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમજ આશ્રય સ્થાનોમાં આશ્રિતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જય અંબે યુવક મંડળ દ્વારા આજે સતત ચોથા દિવસે પણ નવસારીના જુદા જુદા વિસ્તારોમાં લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તેમની લોકોને અપીલ છે કે આજે બધાને એકબીજાની મદદની જરૂર છે. ત્યારે તમામ લોકો આગળ આવે અને લોકોની મદદ કરે ત્યારે જય અંબે યુવક મંડળનો એક જ ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી તેઓ પહોંચીને તેમને સેવા આપે અને તેમના ગ્રુપ દાન દાતાઓને આભારી છે. તેથી જેટલા વધુમાં વધુ દાતાઓ ગ્રુપને સહયોગ કરે તેવી એમની અપેક્ષા છે. વાંસદા તાલુકાને મેઘરાજાએ ધમરોડ્યું. વાંસદા તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કુલ 258 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાને મેઘરાજાએ ધમાકેદાર સવારી સાથે ધમરોડતા કાવેરી નદી અંબિકા નદીમાં ભારે રેલ આવતા અનેક લોકો ઘરના બેઘર બન્યા છે. અનેક રસ્તાઓ બંધ રહેવાના કારણે આમ જનતાએ ભાગભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકોનું સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. ત્યારે વાંસદામાં બુધવારે સાંજે 4 વાગ્યાથી ગુરુવારે બપોરે 2 વાગ્યાના 22 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે. પૂર દરમિયાન કાછિયાવાડીના રહીશો કોના પાપે તડપ્યા? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વાંસદાના જલારામ બાપાના મંદિરમાં રેલ રાહતીઓ માટે ભોજનની સગવડની પૂરી પાડતા માનવતાની મહેક પ્રસરાવી. વાંસદા તાલુકાનું વાંસદા નગરનું જલારામ સેવા ટ્રસ્ટ પૂરગ્રસ્તોની ભારે આવ્યું છે. વાંસદા તાલુકામાં પડી રહેલા મુશળધાર વરસાદના પગલે વાંસદા તાલુકાના નીચાણવાળા વિસ્તારના પૂરગ્રસ્ત થયેલા, સ્થળાંતર થયેલા લોકો માટે વાંસદાનું જલારામ ટ્રસ્ટ આવ્યું છે. તેઓ માટે જલારામ ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિરમાં રહેવાની અને જમવાની સગવડ પૂરી પાડી છે. સાથે જ ભોજનમાં તેઓને દાળ ભાત શાક ખમણ તથા બુંદી ગાંઠિયા અને પાર્લે બિસ્કીટ પીરસી લોકોને તૃપ્ત કર્યા હતા. સાથે જલારામ બાપાનો ઉદ્દેશ કે ભૂખ્યાને ભોજનના ઉદ્દેશને સાર્થક કરતા જલારામ સેવા ટ્રસ્ટ વાંસદાના ટ્રસ્ટીગણ અને નગરના સેવાભાવી સંસ્થાના ભક્તજનો પૂરું પાડી સેવાએ માધ્યમનો ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નવસારી ખાતે પોલીસ કર્મીઓ સાથે ઝઘડો કરી ધમકી આપનારા બે ઇસમો સામે ફરિયાદ અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવી. બિલ્લીબોરાના એમજી રોડ સ્થિત સંકેત એપાર્ટમેન્ટમાં રહેતા બે ઇસમો કોઈ કારણોસર 14 જુલાઈએ નવસારી આવ્યા હતા, જ્યાં ટાટા બોયઝ હાઈસ્કૂલ સામે પૂરના પાણી ભરાતા હોવાથી ફરજ બજાવી રહેલ નવસારી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતા એએસઆઈ ઈશ્વર શંકર અને સપનાબેન આ બંનેને પાણી તરફ ન જવા અને દૂર રહેવા જણાવ્યું હતું. જેને પગલે આ બંને ઉશ્કેરાઈ જઈ એએસઆઈ ઈશ્વરભાઈ અને મહિલા સપનાબેનને ગાળો આપી તેમજ તેમની ફરજમાં અડચણ ઉભી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે ઈશ્વરભાઈએ આ બંને વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આ અંગે ટાઉન પોલીસના પીએસઆઈ એસએચ ભુવા વધુ તપાસ કરી રહ્યા છે. જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને નવસારીના ગૌ સેવકો સતત 2 દિવસથી ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ પાંજરાપોળ ખરસુપા ગૌશાળામાં 1000 ગૌ માતા બચાવી અને ઘાસની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નવસારી જિલ્લામાં રેસ્ક્યુ થકી પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડ્યું તંત્ર. નવસારી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીકાંઠાના ગામો તથા નીચાણવાળા વિસ્તારોમાં અનરાધાર વરસાદથી પ્રભાવિત લોકોને સલામત સ્થળે ખસેડવામાં જિલ્લા તંત્ર વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં અનરાધાર વરસાદથી પ્રભાવિત લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે જિલ્લા પ્રશાસન દિવસ અને રાત ખડે પગે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદને કારણે નવસારીના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, જેથી રસ્તાઓને નુકસાન થયેલ હતે અને રસ્તા ઉપરથી પાણી ઓસરતા તે વાહન વ્યવહાર માટે સરળતા રહે ઉપરાંત મોટા માલવાહક વાહનો, લક્ઝરી બસો જેવા વાહનો માટે પણ આ માર્ગને સરળતા રહે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મેન્દ્રા ગામમાં ઝીંગા તળાવમાં કામ કરતા 57 લોકોનું એનડીઆરએફ ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાયું હતું. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મેન્દર ગામ પણ બાકાત રહ્યું નથી, જેમને એનડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી મેન્દર ગામની પ્રાથમિક શાળા ખાતે 57 લોકોને ખસેડવામાં આવ્યા હતા.
જલાલપુરના મંદિર ગામે બંધિયા ફળિયાના લોકોનું સલામત સ્થળાંતર. નવસારી જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બંધિયા ફળિયામાં વસતા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા હાઈસ્કૂલ ખાતે સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. નવસારીમાં મેઘતાંડવ બાદ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, તેમજ 300 સફાઈ કામદારો શહેરની સાફ સફાઈ કરશે અને દરેક ઘરોમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. નવસારી જિલ્લામાં જ્યારે કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા, તેમજ તેઓને રહેવાની જમવાની સુવિધા કરી આપવામાં આવી હતી. સતત પડી રહેલા વરસાદને કારણે કેટલાકના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા, જેના કારણે સુપ્રીમ ટાવર્સ મેમ્બર દ્વારા 3000 લોકોને ફૂડ પેકેટ આપી તેમને અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં આવી હતી. જલાલપુરના વાસીબોસી ગામે દરિયાઈ મોજા 7-8 ફૂટ ઊંચા ઉછળ્યા હતા, જેને લઈ દરિયાનું પાણી ગામમાં પ્રવેશ્યું હતું, તેમજ દરિયા કિનારે ધોવાણ પણ સર્જાયું હતું, જેથી ગામના લોકોની ચિંતામાં વધારો થયો હતો. આજરોજ નવસારી જિલ્લામાં 5 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેની સામે 16 વ્યક્તિઓએ કોરોનાને માત આપી તેઓ ઘરે પરત ફર્યા છે. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. હવામાનની વાત કરીએ તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 27.0 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 98% રહ્યું હતું. હવાની ગતિ 8.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.